સંદેશ ને ખૂબ ખૂબ શુભકામના. ફાલ્ગુનભાઈના જન્મદિવસે વર્ષોથી એવો આ પતંગોત્સવ મનાવી રહ્યા છે અને જુદી જુદી જગ્યા પર સુરતમાં જેટલા વર્ષોથી આ પતંગોત્સવ થાય છે એમાં હું મારી હાજરી હોય છે અને જુદી જુદી સંસ્થાઓને ભેગા કરીને દિવ્યાંગ બાળકો સાથે આ એક સરસ કાર્યક્રમ કરી રહ્યા છે અને મારી શુભકામના છે. દિવ્યાંગ બાળકોના જીવનમાં ઉત્સાહ જગાવવા માટે કોઈએ પણ પહેલ કરવી પડી સામાજિક આ સમાનતાને પૂરી કરવા માટે અને ખાસ કરીને જે લોકોના જીવનમાં ખુશી લાવવા માટે સંદેશ નિમિત્ત બન્યું છે તો એને મારી ખૂબ ખૂબ શુભકામના છે. 1500 જેટલા બાળકો આજે એના પરિવાર સાથે આ પતંગોત્સવ મનાવી રહ્યા છે. આમ પણ સુરતીઓ દરેક તહેવારોને ખૂબ સરસ રીતે ઉજવે છે અને 2020ની શરૂઆત આ સરસ પતંગોત્સવથી થઈ રહી છે. લાખો વર્ષ ખૂબ સરસ જવાનું છે. શ્રી ઉત્તરાયણ એ સુરતીઓ અને ગુજરાતનું ખૂબ માનીતું પર્વ છે, પણ આ પર્વની ઉજવણી જે રીતે સંદેશ દ્વારા કરવામાં આવે છે એના દ્વારા કદાચ એ અનેકના જીવનમાં વિશિષ્ટ સ્થાન ધરાવી શકે તે પ્રકારે ઉજવાય છે. દિવ્યાંગ સ્પેશિયલી એબલ્ડ જે બચ્ચાઓ છે એ બચ્ચાઓ માટે એના અરમાનો કેટલા બધા હોય છે એને એક પ્રતીક રૂપે આસમાનમાં પતંગ ઉડાડવાનું આ પર્વ છે, એ પર્વ અવિસ્મરણીય બની રહેશે. બચ્ચાઓ માટે આ પ્રસંગ આવતા વર્ષે ફરી એક વખત એની રાહ જુએ તે પ્રકારનો હંમેશા યાદ રહે તેવો હશે. અને હું સંદેશને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આટલા બધા દિવ્યાંગ બાળકોની સાથે એણે આ ઉત્સવનું આયોજન કર્યું છે. એ બાળકો માટે કદાચ એટલું બધું યાદગાર બની રહેવાનું છે, આટલા બધા નોંધપાત્ર વ્યક્તિઓ અહીંયા ખાસ એને મળવા આ દિવસે સંદેશના પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે એ પણ એક વિશેષ કહી શકાય એવી બાબત છે. ફરી એકવાર સંદેશને ખૂબ ખૂબ અભિનંદન અને ફાલ્ગુનભાઈને જન્મદિવન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સંદેશને જો પતંગ ઉત્સવ આયોજન કિયા હૈ ઉસકે બારે મેં જીતના બોલે ઉતના કમ હૈ ક્યુંકિ ये ऐसा एक उमंग और उत्साह संदेश ने ले आया है कि जितने भी डिसेबल्ड, जितने भी मेंटली रिटार्डेड, जितने भी हमारे म्युनिसिपल स्कूल्स के बच्चे और सब लोगों को एक ऐसा माहौल दिया है कि सब लोग बहुत बच्चे खुश हैं. आज बच्चों का जो उत्साह है वो बहुत ही ये एक प्रतीक है, ये एक सिम्बोलाइज ये करता है कि बच्चे कोई भी चीज़ हो वो चाहे डिसेबल्ड हों चाहे वो म्युनिसिपल स्कूल्स में पढ़े हों लेकिन उनका जो उद्देश्य है आशा है वो पतंग जैसे होना चाहिए. उनका आशा जो है बरकरार रह के उनको जीवन में आगे से आगे बढ़े, पतंग जैसे ऊँचे से ऊँचे ऊपर उड़े, ऐसे हमारा खूब खूब शुभेच्छा और अभिनंदन है. आज उत्तरायण निमित्ते संदेश ना माध्यम थी दिव्यांगों माटे नो जे कई आ मकर संक्रांति माटे नो कार्यक्रम कर्यो छे खरेखर સંદેશને અભિનંદનીય છે. અને ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટેના એક મસીહા કહેવાય કે એમણે આ જીવન પોતે દિવ્યાંગ હોવા છતાં પણ દિવ્યાંગોના જીવન માટે એમણે પોતાનું જીવન ખપાવવા માટેની તૈયારી છે તેવા ભાઈ શ્રી કનુભાઈ ટેલર, તેઓને પણ હું અભિનંદન આપું છું. અને સમાજનું આ એક ઉત્તરદાયિત્વ રહ્યું છે કે દિવ્યાંગોને હંમેશા પ્રજાજનોની સમક્ષ લાવીને તેમણે પોતાનું જીવન અપલિફ્ટ કરવામાં જેમણે જે ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે ખરેખર અભિનંદનીય છે. અને આજે હજારોની માત્રામાં દિવ્યાંગ બાળકોને અહીંયા ઉત્તરાયણનો માહોલ અને આનંદ માણતા જોઈને આપણું હૃદય ખૂબ રોમાંચિત થાય છે. સંદેશ ન્યૂઝ પેપર ઓર DWTI કી જો ટીમ હૈ ઉસમે હમારે પદમશ્રી કન્નુભાઈ ઓર સંદેશ પરિવાર કે મુખ્યા જિનકે ફાલ્ગુનભાઈ કે જન્મોત્સવ પર સંદેશ પરિવાર યે પતંગ મહોત્સવ કા આયોજન દિવ્યાંગ બચ્ચો કે લિયે કરતા હું શાયદ મેં સમજતા હું કે ઇસસે બડા અનુકરણીય તારીફે કાબિલ ઓર પ્રશંસનીય કામ કોઈ દૂસરા નહીં હો સકતા કે આજ इन दिव्यांग बच्चों के साथ हमारे SMC कमिश्नर साहब के साथ में यहाँ के MP MLA जनप्रतिनिधि SMC के मेयर वगैरह सारे आए हैं. तो मैं समझता हूँ कि ये एक मुहिम पूरे भारतवर्ष के लिए प्रेरणादायी है कि हमारी खुशी इन दिव्यांग बच्चों के साथ बांटें. और यहाँ से एक मैसेज जा रहा है कि इन दिव्यांग बच्चों का सशक्तिकरण कैसे करें. तो इस पहल के लिए मैं संदेश परिवार और DWTI के चेयरमैन कन्नूभाई टेलर को बहुत बहुत बधाई और शुभकामनाएँ देता हूँ. धन्यवाद. સંદેશ ઘણા વર્ષોથી દિવ્યાંગ પતંગોત્સવની ઉજવણી કરે છે. જ્યારથી આની શરૂઆત થઈ ત્યારથી જ હું આમાં સહભાગી છું ને સંદેશ દ્વારા આ આયોજનથી એન કેન પ્રકારે અમે આવા દિવ્યાંગોના આશીર્વાદથી અભિભૂત થઈએ છીએ તે બદલ સંદેશનો પણ આભાર
અને એક નાનું એવું બીજ વાવેલું એ આજે મોટું વટવૃક્ષ થઈને જ્યારે અત્યારે આ કાર્યક્રમની ઉજવણી થાય છે, જે જોઈને ખૂબ આનંદ થાય છે. ને સંદેશ દ્વારા આવા સારા કાર્યક્રમો હંમેશા થતા રહે, ભવિષ્યમાં પણ જ્યારે આવા કોઈ કાર્યક્રમ થાય ને અમારી વ્યક્તિગત કોઈ જરૂરિયાત હોય અમે સાથે જોડાશું અને આવા આશીર્વાદરૂપી કામોમાં જોડાશું. આત્મજન શ્રી કનુભાઈ ટેલર, આપને પદ્મશ્રી કહું કે ડૉક્ટર કહું ખબર નથી પડતી, પરંતુ આજે મારા દિવ્યાંગ બાળકોને લઈને આજે જે સંદેશ મહોત્સવમાં આપના બાળકોને જે આનંદ આવે છે તે મારા માટે પણ આનંદની ખૂબ જ રોચક પળ છે. અને દિવ્યાંગ ચેનલને હું અભિનંદન આપું છું કે આ સુંદર પતંગ મહોત્સવમાં દરેકને આનંદ કરાવે છે અને એક સ્નેહ અને લાગણીના પ્રતિક સમાજને માટે એક સંદેશ આપે છે કે આપણે ભલે વર્ષમાં વારંવાર ન મળી શકીએ, પરંતુ પતંગ મહોત્સવમાં બાળકોને, દિવ્યાંગ બાળકોને પ્રેમ કરીએ, સ્નેહ કરીએ, લાગણીથી એને બોલાવી અને ભગવાનના આશીર્વાદ આપના સૌના ઉપર મળે અને કનુભાઈને 100 વર્ષના કરે એવી મારી પ્રભુ પ્રાર્થના. અને હરમેશ અમારી દોસ્તી લાગણી કાયમ માટે બની રહે. અને કનુભાઈ માટે એક વસ્તુ કહીશ કે ખુદ કો કર બુલંદ ઇતના, ખુદ કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે બતા તેરી રજા ક્યા હૈ. અને છેલ્લે છેલ્લે હજારો સાલ નરગીસ અપની બેનુરી પે રોતી હૈ, હજારો સાલ નરગીસ અપની બેનુરી પે રોતી હૈ, બહોત મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પેદા. વી આર પ્રાઉડ ઓફ યુ. અને સંદેશ મહોત્સવ માટે સંદેશને તમામ મિત્રોને, પ્રસન્નભાઈ ભટ્ટ સાહેબથી માંડીને ફાલ્ગુનભાઈને જન્મોત્સવની શુભકામનાઓ. અને આપ સૌ એમાં સહભાગી થયા, હું પણ સહભાગી થવાનો મને મોકો મળ્યો તે માટે તમામ સુરતવાસીઓનો, સુરત ફર્સ્ટના આ પ્રોગ્રામની અંદર માન્ય કમિશનર સાહેબ પણ હાજર રહ્યા અને સ્વચ્છતાનું અભિયાન બાબતમાં જે સંદેશ આપ્યો તે માટે તેમને પણ અભિનંદન. અને મારી દિવ્યાંગ ચેનલના તમામ મિત્રોને, કાર્યકરોને, સહકાર્યકરોને મારા અભિનંદન, આભાર, જય હિન્દ, જય લાઇનવાદ. સૌથી પહેલાં તો મુબારકબાદી, અભિનંદન સંદેશ અને એમની ટીમ પ્રસૂનભાઈ ભટ્ટ સાહેબને. અને આજનું આ ગ્રાઉન્ડ જોઈને એવું લાગે છે કે આપણે ત્યાં પેલી ઇન્ટરનેશનલ મેચની રાહ જોવાય છે ને, આપણે લાલભાઈ કોન્ટ્રાક્ટર ઉપર એવી રીતે આજે ઇન્ટરનેશનલ મેચ અહીંયા એમણે મૂકી દીધી છે. વર્ષોથી જોતા આવ્યા છે, પણ આવા ગ્રાઉન્ડ ઉપર ખાસ કરીને દિવ્યાંગ બાળકો, જે લોકોને દુનિયા નહીં હું પણ અને તમામ લોકો ભગવાન માને છે, ભગવાનને આજે અહીંયા સાક્ષાત ઉતાર્યા છે પતંગ ઉત્સવની અંદર અને ખૂબ આનંદ લઈ રહ્યા છે. ને મને પણ ખૂબ આનંદ છે અને એ વાતનો આનંદ છે કે આ બાળકો સાથે આજે આખી ટીમ સંદેશની અને આખા શહેરના લોકોને એકત્રિત કરી એક ફૂલ્લી એન્જોય લોકો કરી રહ્યા છે. અને ખૂબ સારી વાત છે, આ વિચારને સલામ, આ કાર્યને સલામ ને આ ટીમને સલામ. મેં આપને નહીં કીધું સમાજથી અલગ નથી, પણ સમાજથી બી ઉપર છે હું એમ માનું છું, સમાજથી બી ઊંચાણમાં છે. કારણ કે દિવ્યાંગ ભટ્ટ એટલે દેવના દીધેલ અને ભગવાન, હું તો ભગવાન કહી રહ્યો છું એમને. કારણ કે ઉપરવાળો જ્યારે આ બાળક જે ફેમિલીમાં આપે છે તો એ ફેમિલી બી એ જ હોય છે કે જેને એને પરવરિશ કરી શકે, જે એની માવજત રહી શકે, જે એને આજે તમે સમજો કે જનરલ બાળકો જે હશે તેની આટલી માવજત કોઈક નહીં લેતું હશે, પણ જેના આવા બાળકો છે તેની માવજત, તેની તકેદારી જે બાળકના વાલીઓ લે છે તેનો અહેસાસ મને છે. કે કારણ કે મારો બી બાળક આ ડાઉન અને ભગવાન દેવને દીધેલા છે, અહીંયા નાનું નામ છે કલ્યાણી, પણ હું તમે માનશો નહીં કે 24 કલાકમાંથી હું 12 કલાક એની સાથે રહું છું અને 24 કલાક એની માતા અને હું એની આજુબાજુ રહીએ છીએ, એટલી એની બધી કેર લઈએ છીએ. જ્યારે એના માટે કનુભાઈ ટેલર અને એમની ટીમ, કનુભાઈ તો આજીવન સેવક છે, મોટા સેવક છે અને એવા સેવક કે દેશમાં હું એમ માનું કે એમનું પ્રથમ નામ લેવું જોઈએ સેવકોની અંદર. પોતે વિકલાંગ હોવા છતાં આટલું બધું વિકલાંગોનું, બાળકોનું ધ્યાન રાખે છે, એમને સલામ. અને ખરેખર રાષ્ટ્રપતિ એમને દર વર્ષે રાષ્ટ્રપતિ એવોર્ડ મળવો જોઈએ હું તો એમ માનું છું એ કાર્ય માટે. સંદેશ ન્યૂઝ ચેનલ અને સંદેશ પેપર દ્વારા જે આ દર વર્ષે પતંગોત્સવનો કાર્યક્રમ કરવા હોય છે દિવ્યાંગ બાળકો અને મિત્રો સાથે, તે ખૂબ સરાહનીય કાર્ય છે. અને પ્રતિ વર્ષની જેમ આ પણ વખતે એ લોકોએ જે આ પતંગોત્સવનું આયોજન કર્યું છે એની માટે એ લોકોને શુભેચ્છા પાઠવું છું. જી ચોક્કસ, દિવ્યાંગ બાળકોના પ્રોગ્રામમાં એની જે પ્રેરણા સ્ત્રોત છે એવા શ્રી કનુભાઈ, એ લોકો માટે જેટલું કરી શકે એ કરે જ છે અને સતત દર વર્ષે વધુમાં વધુ કરવાની હશે. એટલે કનુભાઈ ટેલર સાહેબને પણ હું શુભેચ્છા પાઠવું છું અને દિવ્યાંગ બાળકોની આવી રીતનું આયોજન વધુ વધુ જગ્યાએ થાય એવી શુભેચ્છા પાઠવી એમ જ. આજનો દિવસ તો બહુ અનેરો દિવસ છે અને સંદેશ જે ન્યૂઝ અને સંદેશ પેપર આપણા સમાચાર તરફથી એ દર વર્ષે ઉજવણી કરવામાં આવે દિવ્યાંગ મહોત્સવ, તો એ આપણા ભારત દેશ માટે એક ખુશનસીબીની વાત છે કે આપણે દિવ્યાંગ ભાઈ બહેનોની ખુશી માટે, ઉત્સવ માટે, ઉમંગ માટે બધા
આખા શહેરના લોકો ભાગ લે છે અને એમાં એમના ઉત્સાહ વધારે છે. તો એ હું આજે ખૂબ શુભેચ્છા પાઠવું છું. બધાના જીવન ખૂબ સુખી રહે, સ્વસ્થ રહે અને એ લોકો આગળ જીવનમાં ખૂબ તરક્કી કરે, ઉન્નતિ કરે, એ મારી શુભકામના. ગુજરાતનું જાણીતું અખબાર અને ગુજરાતનું માનીતું અખબાર સંદેશ પતંગોત્સવનું આયોજન કરે છે. આ પતંગનો ઉત્સવ એટલા માટે ખાસ છે કેમ કે સંદેશનો આ પ્રયત્ન દિવ્યાંગ બાળકો માટે છે, જે બાળકો સાથે ઈશ્વરે અન્યાય કર્યો છે એમને પણ આનંદ કરવાનો અધિકાર છે એવી એક સમજ સાથે ઈશ્વરે કરેલા અન્યાયને ન્યાયમાં ફેરવવા માટે સંદેશ પ્રતિવર્ષ આ પતંગ ઉત્સવ યોજે છે અને હજારો બાળકો, દિવ્યાંગ બાળકો દિવસભર હવામાં પતંગ ઉડાડે છે, પોતાની ઈચ્છાઓને હવામાં ઉડાડે છે અને જીવનનો એક આનંદ જે સામાન્ય માણસો આનંદ મેળવવાના અધિકારી છે એવો આનંદ આ દિવ્યાંગ બાળકો પણ મેળવે છે એ જોઈને મને પોતાને એક અંગત રીતે અનહદ આનંદ થાય છે. હું સંદેશના પતંગોત્સવને અભિવાદન કરું છું, અભિનંદન આપું છું. ખાસ હું એ કહેવા માંગીશ કે આ પતંગ ઉત્સવ ખાલી પતંગ ઉત્સવ નથી, એક મેળાવડો છે કે જેમાં આપણે સમાજને સારા સારા મેસેજીસ આપવાના છે. સ્વચ્છતા અભિયાનના કચરો નહીં ફેલાવે, પ્લાસ્ટિક યુઝ નહીં કરે અને કોર્પોરેશન સાથે બધા ભેગા થઈને ચેનલ્સના સપોર્ટથી આપણે એક માહિતી પહોંચાડવાની છે લોકોને કે ફન એન્જોયમેન્ટ બધું તો બરાબર છે પણ સાથે મળવું જોઈએ એકબીજાને અને દેશના માટે અને સુરત માટે જે બેસ્ટ ક્લીનલીનેસ હોવી જોઈએ કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોવું જોઈએ કે ગો ગ્રીન કન્સેપ્ટ હોવો જોઈએ કે વૃક્ષો વધારવા જોઈએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ એ બધું જ કરવું જોઈએ. ડિસેબલ બાળકો માટે એટલું જ કહીશ કે દે કેન ડૂ એવરીથિંગ એનીથિંગ. પતંગ તો શું એ લોકો આસમાનના તારા બી તોડી શકે છે એટલી મને કોન્ફિડન્સ છે ડિસેબલ. અને હું આ સંપર્કમાં છું પદ્મશ્રી કનુભાઈ ટેલરના અને એક બહુ ઇન્સ્પિરેશનલ વ્યક્તિ છે અને મને કોન્ફિડન્સ છે કે દરેક ડિસેબલ બાળક જો નક્કી કરે તો આસમાનના તારા બી તોડી શકે છે. પતંગ મહોત્સવમાં ખાસ એટલી જ વસ્તુ કહીશ કે કોઈને હાર્મ નહીં થાય એ રીતે પતંગ ચગાવો, પ્લસ તમે બી પોતાનું ધ્યાન રાખો, દોડતા દોડતા પડી ના જાઓ. ઘણી વખત એક્સિડન્ટ્સ થતા હોય છે, અમારી પાસે ગળાવાની કટથ્રોટ ઇન્જરીસ આવતી હોય છે તો એક હેલ્મેટ પહેરીને કે પ્રોટેક્શન સાથે વાહન ચલાવો એ બહુ જરૂરી છે. પ્લસ રિસ્કી કામ નહીં કરો કે હા ચલો આ ધાબા ઉપરથી આ ધાબા ઉપર કૂદી ગયા એવું બધા કરતા હોય છે અને બને ત્યાં સુધી એ રીતે ચગાવો કે પક્ષીઓને બી નુકસાન ના થાય. એટલે હેવ અ હેપી એન્ડ સેફ ઉત્તરાયણ. થેન્ક યુ. ડૉક્ટર શ્રીધર નિમાવત, અધ્યાપક છું વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં. આજનો જે આ કાર્યક્રમ છે, જે સંદેશ જે આપણું એક અગ્રણી ન્યૂઝપેપર છે એમના દ્વારા જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે એ ખૂબ ખૂબ એક ઉમદા કાર્યક્રમ છે. સમાજ પ્રત્યેની એની જે જવાબદારી છે એને જે કહેવાય ને કે સાચી રીતે જે નિભાવી જાણે છે એમાંનું એક આ સંદેશ ગ્રુપે આ એક પહેલ કરી છે. આ પહેલ જે છે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા બધા દિવ્યાંગ બાળકો જે છે એ ખૂબ મસ્તીથી ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે, પતંગ ઉડાડી રહ્યા છે, એક શું કહે અંદરથી જે છે પોતે આનંદ માણી રહ્યા છે. તો આવા દિવ્યાંગ બાળકોના ચહેરાઓ ઉપર જે છે સ્મિત લાવવાનું કામ, આનંદ લાવવાનું કામ જે છે એ સંદેશ ગ્રુપ દ્વારા જે થઈ રહ્યું છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું. થેન્ક યુ. આવનાર 14મી જાન્યુઆરીના આપનો જ્યારે સમગ્ર દેશ અને ભારતનો જે તહેવાર ઉજવવાની ઉત્તરાયણની શૈલીની પરંપરા છે તે નિમિત્તે આજે જે પતંગો ઉત્સવ રાખવામાં છે, ઉત્સવ શબ્દ ખૂબ જ નામ સાર્થક કરે છે. ઉત્સવ હંમેશા આનંદ, પ્રમોદ, એક જાતને શરીરમાંથી ઉત્સાહ અને એનર્જીનું સિંચન કરે છે અને અત્યારે સમગ્ર ગ્રાઉન્ડ ઉપર મેદાન ઉપરનું ચારે બાજુ રહી રહ્યા છે કે દિવ્યાંગો બાળકો અને શહેરના પ્રતિષ્ઠિત નામી અનામી હજારો માણસોની હાજરીમાં ઢોલ અને ઢોલકના સાથે જ્યારે આ ઉત્સવ અને પતંગે થઈ રહ્યો છે ત્યારે એ આયોજક માટે દીર્ઘદ્રષ્ટિનો હું ખૂબ જ સરાહના કરું છું, અભિનંદન આપું છું. અને પતંગો ઉત્સવનું જે હાર્દ છે એનું જોમ અને ઉત્સાહ અને આનંદ આપ સૌના શરીરમાં અને મનમાં રહે અને પોઝિટિવ એનર્જી ચારું બાજુ રહે એ જ મારી શુભેચ્છા, એ જ ઈચ્છા. ડૉક્ટર વિનોદ શાહ, ડાયરેક્ટર હોસ્પિટલ બોર્ડ ઓફ ઇન્ડિયા, IMA હેડક્વાર્ટર. થેન્ક યુ. રવિન્દ્રભાઈ, આજે પતંગોત્સવ આયોજન છે, બાળકો માટે તમારો મેસેજ શું છે? આદરણીય
વંદનીય ફાલ્ગુભાઈ પટેલ એમના જન્મદિવસ નિમિત્તે આજે સંદેશ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પતંગોત્સવ ઉજવી રહ્યા છે. એમનું અત્યારે લાઈવ સાંભળ્યું, નાના બાળકો માટે જે આશ્વાસન આપ્યું એ ખરેખર ઉડવાનું છે અને આપણું સંપૂર્ણ જીવન ખુશમય રહેવાનું છે. આજે આદરણીય ફાલ્ગુનભાઈના પ્રસંગે જ્યારે અમને બોલાવ્યું ખરેખર આનંદ થયો છે. દરેક બાળકો ખૂબ આનંદથી ઉત્સાહથી આગળ વધે. ગણપત ધામેલિયા, સેનેટ મેમ્બર, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. આજે સંદેશ એક સમાજમાં નવું ઉદાહરણ સ્થાપિત કરવા કરે છે કે એ ખાલી પત્રકાર કે ન્યૂઝપેપર નથી, પણ એ સમાજમાં રહેલા દિવ્યાંગોની લાગણીને સમજીને એના માટે સ્પેશિયલ પતંગોત્સવ કરે છે અને આ બાબતે સમાજના દિવ્યાંગોને પણ એક પ્રોત્સાહનનું કાર્ય પૂરું કરે છે. તો સંદેશના ઉમદા કાર્યને મારા શુભ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ છે. નમસ્કાર. ગુજરાતના સુપ્રસિદ્ધ અખબાર સંદેશ દ્વારા આજે જે દિવ્યાંગ બાળકો માટે આ પતંગ ઉત્સવ કે જેઓ પોતે મન મૂકીને પોતાનું દુઃખ દર્દ બધું ભૂલીને ખૂબ એક ઉત્સવ ઉજવી રહ્યા છે એના માટે સંદેશને આપી એટલા અભિનંદન ઓછા છે. સંદેશે ખૂબ જ લાગણીસભર આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું મારા તરફથી ખૂબ શુભેચ્છા આપું છું કે સંદેશ પેપર કે જે માત્ર અખબાર નહીં સામાજિક જવાબદારીઓની સાથે પણ કામ કરી રહ્યું છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના દિવસોમાં જ્યારે જે તે વ્યક્તિ પોતે પોતાના પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરતા હોય, ઉત્સવની ઉજવણી પોતાના પરિવાર સાથે કરતા હોય, જ્યારે ફાલ્ગુનભાઈ તથા સંદેશ પરિવાર પોતાના જન્મદિવસની ઉજવણી એ આજે લોકોની વચ્ચે અને ખાસ કરીને દિવ્યાંગ બાળકોની વચ્ચે જે રીતે ઉજવણી કરે છે એ પગલું ખૂબ જ આવકારદાયક અને અનુકરણીય અને પ્રશંસનીય છે. અને અહીંયા આજે જ્યારે અમને હાજર રહેવાની તક મળી ત્યારે ખૂબ જ સંવેદનશીલ વાતાવરણ જોવાનું મળ્યું અને ખૂબ જ એક ઉત્સાહજનક બાબત છે. અને મુરબ્બી કનુભાઈ ટેલર પણ પોતે હાજર રહ્યા અને એમની હાજરીથી આજે જે પતંગ ઉત્સવને ખરેખર છે તે ખૂબ જ એક એમ કહી શકાય કે આજે લોકોને એક રાહ ચીધનારો આજનો ઉત્સવ બની રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ અખબાર પરિવાર તરફથી આજે પતંગ ઉત્સવ છે. મારા મત મુજબ આ માત્ર ઉત્સવ નથી પણ લાગણીનો ઉત્સવ છે. દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશીઓ આવે, ચહેરા પર સ્મિત આવે એના માટેનું ખૂબ અભિનંદનીય આ કાર્ય કર્યું છે. સંદેશ અખબારે એક એનજીઓ કામ કરે એવી લાગણીથી આ કામ કર્યું છે માટે સંદેશ અખબારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માણસ તરીકે ચહેરા પર લોકોના ખુશી આવે એનાથી મોટું કામ ક્યારેય ન હોઈ શકે અને સંદેશ પરિવારે આ કરી દેખાડ્યું છે એમનું અભિનંદન આપું છું. ના, સંદેશ જે દરેક વર્ષે દિવ્યાંગો માટે જે કરે છે જે પતંગ ઉત્સવ એ ખૂબ સરાહનીય વર્કિંગ છે અને મને ખૂબ આનંદ થયો અહીંયા આવીને જે અમારી દિવ્યાંગ ક્રિકેટ વ્હીલચેર ક્રિકેટ ટીમને બોલાવ્યું. અમારા જે દિવ્યાંગ ક્રિકેટ પ્રેસિડેન્ટ છે અતુલ રામાની અને અમારી ટીમને અહીંયા બોલાવીને મેં સંદેશને તહે દિલથી શુક્રિયા કરું છું. કેમ કે હરેક સ્ટેટમાં જે સંદેશ જે વર્કિંગ કરે છે દિવ્યાંગોને બહાર કાઢવા માટે તો એ મને ખૂબ સારું લાગ્યું. કેમ કે આવા જેટલી એક જે ગાર્ડિંગ લોકો જોઈએ છે દિવ્યાંગો માટે અહીંયા 1500 જેવા દિવ્યાંગો આવ્યા છે અને જે મોજ મસ્તી કરે છે હું બી આ લોકો સાથે મજા મસ્તી કરું છું તો મને ખૂબ સારું લાગે. જ્યારે અહીંયા આવેલા મહેમાન પદ્મશ્રી કનુભાઈ ટેલર, સાંસદ શ્રી જસનાબેન અને આવેલા જે બધા મહેમાન આ લોકોને આવીને જે રિસ્પોન્સિબિલિટી જે દિવ્યાંગો માટે કામ કરે છે તો મને ખૂબ આનંદ થયો. હું આ લોકો બધા દિવ્યાંગો તરફથી મેં આ લોકોને શુભેચ્છા પાઠવું, એવું જ વર્કિંગ કરવું જોઈએ અને એવા દિવ્યાંગોને આગળ લાવવા માટે કંઈ ને કંઈ નવી નવી યોજના એ લોકો. આજે સંદેશ દૈનિક મારફ દ્વારા પતંગોત્સવનું જે આયોજન કર્યું છે ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમાં બે બાબત હું ખાસ કરીને કહીશ કે ફાલ્ગુનભાઈએ પોતાના જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ એકલો ઉજવવાની જગ્યાએ સુરતના બધા પરિવારજનો સાથે જન્મદિવસ ઉજવ્યો તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને ખાસ કરીને અમારા કનુભાઈ અને દિવ્યાંગ બાળકો માટે પણ એવું કહી શકીશ કે દિવ્યાંગ બાળકોએ પણ આજે મન મૂકીને પતંગોત્સવનો આનંદ ઉઠાવ્યો. સંદેશને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે, કારણ કે દર વર્ષે હું તો વર્ષોથી આ કાર્યક્રમમાં આવતો રહ્યો છું અને બાળકો દર વર્ષે અને બાળકોની સંખ્યા પણ એમાં ઉત્તર ઉત્તર વધતી જાય છે.
અને ઉત્તરાયણના આગળના દિવસોમાં જે બાળકો, જે દિવ્યાંગ બાળકો છે, એ પોતે ધાબા પર ચડીને કદાચ પતંગ નહીં ચગાવી શકે અને આનંદ નહીં માણી શકે. અહીંયા આટલા કદાચ હજારોની સંખ્યામાં જે બાળકો આવે છે ને, એ લોકોના મોઢા ઉપર જે સ્મિત હોય છે, એ સ્મિત જ સંદેશની સફળતા આપણે બતાવી રહી છે. તહેવાર એક મેસેજ લઈને આવે છે, એ મેસેજને આપણે મૂલવવું જોઈએ અને એની સાથે સમાજમાં એક કોઈ પણ તહેવારમાં પણ આપણે એક સમાજને જુદા જુદા મેસેજ આપવું જોઈએ. સંદેશ એક મેસેજ આપી રહ્યું છે કે તમે દિવ્યાંગ બાળકોના મોઢા પર ખુશી લાવો, એ લોકોને જુદા જુદા જે આ પતંગના માધ્યમથી, એટલે જે વ્યક્તિ જે ક્ષેત્રમાં કામ કરતું હોય, એ ક્ષેત્રમાં કામ કરીને અલગ અલગ લોકોને જો તો કેટલા કેટલી ખુશીઓ થઈ શકે છે. સંદેશના છેલ્લા કેટલા વર્ષથી આ દિવ્યાંગો માટે જે પતંગોત્સવ કરી રહ્યા છે તે ખરેખર બિરદાવાને પાત્ર છે. આવા નિર્દોષ બાળકોના મુખ ઉપર જે હાસ્ય જોવા મળે છે અને આ જે એક પ્રકારનો સેવાકીય યજ્ઞ છે અને એ સેવાકીય યજ્ઞમાં અમને સાક્ષી બનવાનું એક તક મળી તે અમે પણ પોતાને હો ભાગ્ય સમજીએ છીએ. અને આવી જ રીતે આવા બાળકોના મુખ ઉપર હાસ્ય સતત ચમકતું રહે અને એવી આ પહેલ સંદેશ એ શુભેચ્છા પાઠવું છું સંદેશને. જે રીતે વન વિભાગે જે જાહેરાત કરી છે, જે જાહેર નોટિફિકેશન બહાર પાડ્યું છે કે પક્ષીઓ કે જે સવારે પોતાનું ખાવાનું શોધવા બહાર જાય છે અને સાંજે પરત એના માળામાં ફરે છે, તો એટલો સમય દરમિયાન આપણે દરેક વ્યક્તિની ફરજ છે કે એવા મૂંગા પશુ પક્ષીઓ પર પણ આપણે દયાભાવ રાખીને એટલો સમય આપણે પતંગ નહીં ચગાવીએ, બાકીના ફૂલ ડે આપણે પતંગ ચગાવીએ. એક એવી આપણે પોતાની ફરજ સમજવાની જરૂર છે. સંદેશ પરિવારના દિવ્યાંગ બાળકો માટે સૂચના કે જલ્દી સ્ટેજ પાસે આવો. પતંગોત્સવનું વર્ષોથી જે આયોજન કરે છે એ ખૂબ પ્રશંસનીય અને અભિનંદનને પાત્ર છે. સમાજમાં દિવ્યાંગ બાળકોમાં એક સેલ્ફ કોન્ફિડન્સ વધારવાનું કામ જે કર્યું છે એ અદ્ભુત છે અને શુભેચ્છા આપું છું. આ તો સંદેશ દ્વારા આજનું જે આ પતંગ મહોત્સવ કરવામાં આવ્યો છે તે અત્યંત આહલાદાયક છે. અહીં એટલા બધા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પતંગ માટે બોલાવવામાં આવ્યા છે, એ ખરેખર ઉત્તમ વાત છે. હું એમ માનું છું કે આ દિવ્યાંગો આ સમાજનો ભાગ છે અને એ સમાજનો ભાગ છે એની પ્રતિતિ કરાવવાનું કામ સંદેશે કર્યું છે. હું તો વર્ષોથી સંદેશના પતંગોત્સવમાં આવું છું. પતંગોત્સવમાં સામાન્ય રીતે આપણો ઉત્તરાયણનો સમય હોય ત્યારે પતંગોત્સવ કરીએ, સ્વાભાવિક છે. પરંતુ એમાં આપણો પતંગ ઉપર તો જાય અને તમે જીવનમાં પણ ઉત્તરોત્તર ઉપર જાઓ એવી અભ્યર્થના સાથે આજે પતંગોત્સવ થઈ રહ્યો છે તે ખરેખર ખૂબ સુંદર છે, ખૂબ સુંદર આયોજન છે. અને મને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને પ્રસન્નભાઈને અને એમની એન્ટાયર ટીમને કે એમણે આટલી વિશાળ સંખ્યામાં આટલા બધા લોકોને બોલાવીને સાથે એક પતંગોત્સવનું આયોજન કરીને મનોરમ્ય વાતાવરણ ઊભું કર્યું છે. તે બદલ સંદેશને અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. વર્ષો સુધી આ વાત કરતા રહે, દિવ્યાંગોને સમાજને જોડતા રહે અને સમાજમાં એક એક રાગીતા ફેલાવતા રહે એવી શુભેચ્છા. હું સતીશભાઈ શાહ, વાલોડ. અમારા સિનિયર સિટીઝનના લગભગ 30-35 માણસો સાથે અમે અહીં પધાર્યા છે ને ખરેખર એ અંગેનો અમને વિશેષ આનંદ છે. ફાલ્ગુનભાઈ પટેલની જન્મતિથિ નિમિત્તે સંદેશે જે આયોજન કર્યું અને વિકલાંગોમાં દિવ્યતા જોઈને એમને પતંગ દ્વારા એક ઊંચી ઉડાનની જે પ્રેરણા આપી એને માટે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને સંદેશની જે ટીમ જે છે કે તેણે આટલું સરસ આયોજન કર્યું છે એમને ખરેખર અભિનંદન આપું છું. દિવ્યાંગોમાં જે આગવી શક્તિ રહેલી છે એના કોઈક અંગમાં ખોડ હોય પણ બીજા અંગ દિવ્ય હોય ને એ દિવ્યતાના લીધે એ ભવ્યતા તરફ જાય એવો જે આ સરસ પ્રયાસ છે એની હું સરાહના કરું છું. અને વર્ષો વર્ષ સંદેશ કા અન્ય જે ન્યૂઝ પેપર્સ છે, અન્ય સંસ્થાઓ છે, તેને પણ આની પ્રેરણા મળે એવી મારી હાર્દિક. આજ સંદેશ ગ્રુપને જો વિકલાંગ મંદબુદ્ધિ ઓર અનાથાશ્રમ બચ્ચો કે લે જો પ્રોગ્રામ ક્યા હૈ વો અકલ્પનીય હૈ. ઇન બચ્ચો કે લે જૈસે એક ખુશી કા દિના હૈ. બહુ દિનો કે બાદ એક સાથ મિલતે હૈ, એક સાથ નાચતે ગાતે હૈ,
तो जीवन में ऐसे क्षण भी इन बच्चों के आते हैं तो मुझे भी देखकर बहुत खुशी हुई। और हम मैं संदेश वालों को ये मैसेज देना चाहता हूँ कि ऐसे प्रोग्राम हर साल में 2-3 दफ़े कराया करो, तो हमारी शुभेच्छा उनके साथ है। जय हिंद, जय भारत। तो घना समय थी आ प्रोग्राम साथ संकळायेलो छु अने संदेश नो जे आ प्रयास छे दिव्यांग बाळकोने पतंग उत्सव उजववानो खूब ज अद्भुत छे। એટલે જ્યારે પણ અહીંયા આવે ત્યારે વાઇબ્સ જ કંઈક અલગ હોય અને બાળકો સ્થાનંદ કરવાની ખૂબ જ મજા આવે છે। અને સૌ આખી ટીમને મારા વતી અને અમારા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સારું કાર્ય કરવામાં આવ્યું છે। ઉત્તરાયણ આમ તો આનંદ ઉલ્લાસનો મહોત્સવ છે, પણ સંદેશે એવી પહેલ કરી છે કે આનંદ ઉત્સાહ ઉલ્લાસના મહોત્સવ વચ્ચે પણ એક સામાજિક ભાવના અને સામાજિક સંદેશ તમે ફેલાવી રહેશો, એના માટે ખૂબ જ આનંદની લાગણી કરી છે। એન્જલ્સ ડોન્ટ નીડ વિંગ્સ આઈ ગેસ, કે જે આપણે જે જોઈ રહેલા છે એમાં લોકો, એ લોકોને દુનિયામાં કોઈને બી કંઈ બી કરવા માટે પોતાના અંતરની શક્તિની જરૂર હોય ને, આપણી સામે જ છે આજે। ડિસેબિલિટી એ એમની એબિલિટી છે, કોઈની બી એબિલિટી છે તે આપણે કોઈને ફિઝિકલથી થોડી નક્કી કરીશું કોણ કેટલું કેપેબલ છે। એ લોકોને એ લોકો પોતે ઉડે છે ને અત્યારે એવું લાગે છે, દે આર ફ્લાઇંગ। સંદેશ એક ન્યૂઝપેપર છે, પ્રજાહિતનું કામ કરતું અખબાર છે। અમારા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો બર્થડે છે, જેના થકી અમે ઉજળા છીએ, જેના આશીર્વાદથી અમે ચાલીએ છીએ, એના માટે નોબલ કોઝનું કોઈ શું કામ કરી શકાય? તો જે નોબલ કોઝ વિચારના એક એક ચોક્કસ એના એની વિચાર મંથનની પ્રક્રિયા પછી જે નિર્ણય આવ્યો એ આજથી ઘણા બધા વર્ષો પહેલાં એવો હતો કે આપણે સ્પેશિયલી ચેલેન્જ, ત્યારે દિવ્યાંગ અને આ બધા શબ્દો પ્રયોજાયેલા નહીં, પણ અમારા ચેરમેને કહ્યું કે ઇટ ઇઝ અ સેગમેન્ટ વિચ શુડ કેટ, કે જેની કેર લેવાવી જોઈએ। આ શહેરમાં તમને કદાચ કનુભાઈ આપના પિતાશ્રીને ખબર છે કે દરેક સરકારી કચેરીમાં રેમ્પ હોવો જોઈએ ને, એ સંદેશની મુહિમ હતી અને સંદેશથી શરૂ થયેલી અવેરનેસ આજે કોઈને કહેવું નથી પડતું હા કે ભાઈ ડિસેબલ્ડને સ્પેશિયલ પ્રિવિલેજીસ આપો, સોસાયટીમાં એ અવેરનેસ આવી ગઈ થેન્ક્સ ટુ સંદેશ, થેન્ક્સ ટુ ફાલ્ગુનભાઈ, ગાઈડન્સ ઓફ ફાલ્ગુનભાઈ, એટલે કોને જોઈને અમે ઉત્સાહિત થઈએ છીએ। યસ, હા, બિલકુલ મોનોટોનસ લાઈફ અને આ બધું રૂટીનનું અમે તો છાપા છીએ, અખબાર છીએ, સમાજને જોયા જ કરીએ અને જોતાં જોતાં ક્યારેક એવું થાય હા કે ક્યારેક અમે પણ નિરાશ થઈએ સિસ્ટમની સામે, હા, તો એ એ જે નિરાશા છે એ નિરાશાને દૂર દૂર સુધી હાંકી કાઢવાનું કામ જે ઈજન આપે એ આ મહોત્સવ છે। જનતાની કાળજી આ સમાજ લે છે। આજે ડિસેબલ્ડ છે ને, કોઈ એવું કે ડિસેબલ્ડ, હું એને સ્પેશિયલી એબલ્ડ કહું છું, ખોડની જોડ નથી। કનુભાઈ ટેલરે જે કામ કર્યું એ કોઈ પૂર્ણ આખા શરીરનો માણસ નહીં કરી શકે 5 જન્મમાં, હા, એવું મારું માનવું છે। તો જે જે ભગવાનની કૃપાને વિશેષ પાત્ર છે એવા લોકોને ભગવાન કેટલાક કર્મના એના રૂપે જે કંઈના વિજ્ઞાનની અંદર નથી પડતા, પણ આવી મળેલી એક પરમાત્મા દત્ત આશીર્વાદ ગણીને જે લોકોને ઉચકે છે એ 100% મહામાનવ। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, મારું નામ હિંમત શંકર, હેપી હોમ ગ્રુપ। સંદેશ જે આ પતંગ ઉત્સવ કરી રહ્યું છે, હું એની સાથે છેલ્લા 12 વર્ષથી જોડાયેલો છું, બહુ સરસ કર્યું છે। દિવ્યાંગ માટે આ એક બહુ સારી વસ્તુ છે અને બહુ દિવ્યાંગોને એકદમ પ્રોત્સાહિત થાય છે। દિવ્યાંગોને કોઈ આવો બીજો કોઈ સામાજિક કાર્યક્રમ થતો નથી, આ પતંગ ઉત્સવ એક દિવ્યાંગો માટે બહુ જ સારો છે ગુજરાત લેવલે, અને એમની બર્થડેના દિવસે આ કાર્યક્રમ થાય છે એ બહુ સારું કહેવાય। એમને ભગવાન ઘણા વર્ષો સુધી લાંબી આયુષ્ય આપે એવી મારી શુભકામના છે। જય હિન્દ, જય ભારત। સંદેશ કી પહેલ એ બહુત હી અમેઝિંગ પહેલ હૈ, એસા અગર હર બડા ન્યૂઝપેપર યા હર બડા વ્યક્તિ અગર એસા સોચને લગ જાય, ઇસ તરહ સે બર્થડે સેલિબ્રેટ કરને લગ જાય, તો દિવ્યાંગ બચ્ચોં કે લિયે તો બહુત હી અચ્છા હોગા, ઉનકે લિયે તો હર દિન એસા હોના ચાહિયે, હર દિન એસા કાર્યક્રમ હોના ચાહિયે। મેં એસા માનતી હું કે ઉત્તરાયણ કી જો ઇનોને અરેન્જમેન્ટ કિયા હૈ ના, દિસ ઇઝ ધ બેસ્ટ, ઇસી તરહ સે હી હોના ચાહિયે। દિવ્યાંગ બચ્ચોં કો ખિલાના, ઉનકો અપની ખુશી મેં શામિલ કરના, દિસ ઇઝ ધ બેસ્ટ થિંગ જો ઇન લોગોને કિયા હૈ, જો સંદેશને પહેલ કી હૈ, દેટ્સ રિયલી ગુડ, આઈ રિયલી વિશ ધેમ લક એન્ડ હમેશા વો ઇસી તરહ સે કરતે રહે। મેં રશ્મિ મોહંતી, સુરત કી એક સિંગર હું, ઓર મેં યે પતંગ મહોત્સવ મેં આઈ હું સંદેશ કી તરફ સે જો અભી જો આયોજિત હો રહા હૈ ઉસમેં મુજે બહુત હી મઝા આયા, યહાં પે મેને સોંગ્સ ભી ગાયે, ઓર હમારે જો ફાલ્ગુન ભાઈ પટેલ હૈ ઉનકી બર્થડે થી, તો એક બહુત હી અચ્છા પ્રયાસ થા યે સારે જો ડિઝેબલ્ડ બચ્ચોં કે લિયે ઉન્હોને યે સમા બાંધા હૈ, ઓર યે જો પતંગ મહોત્સવ કા આયોજન કિયા હૈ ઇસકે લિયે મેં ઉનકો બહુત બહુત બધાઈ દેતી હું ઉસ પૂરે સંદેશ પરિવાર કો, ઓર હમને ભી બહુત સારા એન્જોય કિયા, ઓર ધન્યવાદ। યહી સંદેશ હૈ મેરા કે યે બચ્ચે જો હૈ વો કિસી સે કમ નહીં હૈ,
और ये भी हमारे जैसे सबके साथ कदम से कदम मिला के चल सकते हैं। बस हमारा प्यार और जो इनके प्रति हमारा जो सपोर्ट है वो रहना चाहिए, पूरे समाज एकजुट होने चाहिए इनके लिए, क्योंकि ये हमारे में से भी एक है, वो कई अलग बच्चे नहीं है और उनके पास बहुत प्रतिभा है। तो सब इकट्ठे आइए और उनकी प्रतिभा का विकास करने के लिए अपना उनको स्कोप दीजिए, बस यही मेरा कहना है सबसे। बहुत सरस लागी रही है पतंग महोत्सव नु जो ग्राउंड है पण खूब सरस छे અને આયોજન પણ ખૂબ સરસ કરવામાં આવ્યું છે, છોકરાઓ ખૂબ એન્જોય કરી રહ્યા છે। માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત પ્રસો કોઠારી બહેરામ ગામ વિદ્યાલક્ષી વિદ્યાલય, મન બુદ્ધિના બાળકોની વિદ્યાલક્ષી વિદ્યાલય જેમાંથી આવ્યા છે। લગભગ અમે 350 બાળકો લઈને આવ્યા છે, બાળકોને ખૂબ જ મજા આવી છે। નાસ્તા કરવાની પણ ખૂબ જ આયોજન છે, આપણે આયોજન પણ બહુ ફાઇન છે, પટેલ ચગાવવાની બાળકોને ખૂબ જ મજા આવી છે। મારું નામ હંસાબેન કનવાઈ ટેલા। આજના દિવસે બહુ મજા આવે છે, છોકરાઓ બહુ ખુશી છે, છોકરાને ખુશી દેખી અમે પણ ખુશી છે। થેન્ક યુ સંદેશ। અમે આ પતંગ ઉત્સવમાં આવેલા છે ને અમે અહીંયા આવીને બહુ મજા આવી। અમે વિકલાંગ બાળકોની સ્કૂલમાંથી આવ્યા, ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા કનુભાઈ ટેલરની સ્કૂલ છે। અમે અહીંયા આવ્યા, અમને નાસ્તો આપ્યો, ખાવાનું આપ્યું, પતંગ ચગાવવાનો, અમને બહુ મજા આવે, અહીંયા હવા આવી છે અને ખૂબ ચગાવવાની મજા આવે છે અને અહીંયા એટલો આનંદ થાય છે કે અમે જાણી જ લઈ શકતા અને અમે અહીંયા પતંગ ચગાવીને ખૂબ મજા આવે છે। પતંગ મહોત્સવ એ એવો મહોત્સવ છે જેના લીધે આપણને ગુજરાતીઓના સુરતી લાલાઓના લીધે આપણને આનંદ પાવે છે અને સુરતી લાલાઓ જ્યારે ઊંધિયું ખાય ત્યારે ઊંધિયુંની મજા માણે છે ત્યારે આપણે મજા આવે છે, એટલે જ અમે અહીંયા સંદેશ દ્વારા પતંગ ઉત્સવમાં આવેલા છીએ। મને સારું લાગ્યું છે, અમે નવસારી મમતા મંદિર ટુમાંથી આવેલા છે, સરળ લાગે છે, પતંગ આવી જમવાનું તીતિ એવું ખાધું। નમસ્કાર, મારું નામ છે ચૌધરી રક્ષા। અમને અહીંયા આવીને ઘણો જ આનંદ થયો છે, અમને પહેલી વખત આ ગાર્ડન મળ્યું છે એ માટે અમને ફરીથી બોલાવ્યું છે એ માટે ધન્યવાદ। બસ યહાં પે બહુત હી અચ્છા લગ રહા હૈ, યહાં પે સબ પતંગ ઉડા રહે હૈ, હમ લોગ બહુત એન્જોય કર રહે હૈ, હમે યહાં પે આકે બહુત અચ્છા લગા હૈ, યહાં પે અચ્છી અચ્છી ફેસિલિટી હૈ ઓર ઇસસે જ્યાદા નહીં। હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની સ્કૂલમાંથી અમે લોકો 400 બાળકો સાથે અહીં દિવ્યાંગ પતંગ મહોત્સવ સંદેશ દ્વારા રાખવામાં આવેલો છે તેમાં આવ્યા છીએ અને અમારા બાળકો ખરેખર આજે ખૂબ જ આનંદ ઉત્સાહથી એન્જોય કરે છે। આપણે સૌ જાણીએ છીએ કે પતંગ ચગાવવું દિવ્યાંગો માટે ખૂબ મુશ્કેલ છે અને આ સંદેશ દ્વારા આ ઉજવણી બધા એક સાથે રાખે તો આ બધા બાળકો એકબીજાને જોઈને તેઓ પણ ચગાવવા માટેનો પ્રયત્ન કરે છે અને ચગાવીને ખૂબ આનંદ મેળવે છે। સંદેશ દ્વારા જે આ કાર્યક્રમ યોજ્યો છે એ માટે ખૂબ ખૂબ આભાર। દર વર્ષે આ રીતના યોજે જ છે અને દર વર્ષે બાળકોને એન્જોય કરાવતા રહો અને આપ પણ બાળકોને આશીર્વાદ લેતા રહો એવી શુભેચ્છા સાથે, થેન્ક યુ વેરી મચ। હા, હું વિકલાંગ બાળકોની શાળા ઉમરા સુરત ખાતેથી અમારી શાળાના 320 બાળકો લઈ સંદેશ દ્વારા આયોજિત પતંગ મહોત્સવમાં આજે બહુ મજા મળી। ફાલ્ગુનભાઈના જન્મદિવસ નિમિત્તે કેક આપી અમારા સંસ્થાના પ્રમુખ શ્રી કાનુભાઈ ટેલર તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટથી અમારા બાળકો અહીંયા પતંગ ઉત્સવમાં આવ્યા છે। સંદેશનો ઘણો ખૂબ સારો એવો પતંગ ઉત્સવ છે, ઘણો સારો એવો નાસ્તો, પાણી, પતંગ અને ઘણો આનંદ થયો અહીંયા આવીને। હું ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાંથી આવી છું। આ પ્રોગ્રામમાં આવીને મને ખૂબ આનંદ થાય છે, અહીં અમને ખૂબ મજા આવે છે અને અહીંયા બધા ડાન્સ પણ કરી રહ્યા છે, કેટલાક લોકો પતંગ ચકાવી રહ્યા છે, મને ખૂબ આનંદ થાય છે, થેન્ક યુ। અમે દિવ્યાંગ બાળકોની સ્કૂલમાંથી આવી છીએ, ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત બાળકો સંદેશ ન્યૂઝ આયોજિત દર વર્ષે દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉત્સવ મહોત્સવ કરે છે। સંદેશના ચેરમેન ફાલ્ગુનભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે તેઓ દર વર્ષે આ પતંગ મહોત્સવનું આયોજન કરે છે, તો દરેક દિવ્યાંગ બાળકો આ દિવસે ખૂબ આદરતાથી રાહ જોવે છે અને ખૂબ મસ્તીથી આ ઉત્તરાયણની ઉત્સવ કરે છે। હા, ફાલ્ગુનભાઈની વર્ષગાંઠ નિમિત્તે
ખરવાશા મંદ બુદ્ધિના બાળકોના પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને સંદેશ દ્વારા આ પતંગોત્સવનો જે કાર્યક્રમ કરવામાં આવે છે એ ખૂબ પ્રશંસનીય છે, અને જે દિવ્યાંગ બાળકોને આ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે એ પણ ખૂબ સરસ કાર્ય છે. આવું કાર્ય સંદેશ પરિવાર કરતો રહે એવી વન્સ અગેઇન શુભેચ્છાઓ સાથે વાલોડ ભગિની મંડળ, અમર સેવા ટ્રસ્ટ અને ખરવાશા મંદ બુદ્ધિના બાળકો અને અખિલ હિન્દ મહિલા પરિષદ વાલોડના સહપરિવાર વતી સંદેશ પરિવારનો ફરી એકવાર ખૂબ આભાર માની. અહીંયા આવીને અમને બહુ જ આનંદ થાય છે અને ખૂબ જ એન્જોય કરવા મળે છે, અને અહીંયા આગળ ડીજેની સાથે ડાન્સ પણ કરવા મળે છે, અને અહીંયા આગળ સતત 3 વર્ષથી અમે આવીએ છીએ જેનો અમને ખૂબ જ આનંદ થાય છે.